જુના પીપળિયા ગામે શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ ખાતે વિચારોના વાવેતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ ખાતે વિચારોના વાવેતર કાર્યક્રમની શરૂઆત સરદાર સ્વામિનારાયણ મંદિરના સંતશ્રીઓ તથા પધારેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. તેમજ પધારેલ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આમંત્રણને માન આપી પધારેલા સંતો મહંતો મહેમાનો વિદ્યાર્થીઓ તેમજ વાલીગણને એક સ્વાગત ગીત રજૂ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આપણા રાષ્ટ્રગીત જનગણમન અધિનાયક જય હે ગીતને આવેલ તમામ લોકોએ ઉભા રહી અને ભારત માતાને માન સન્માન આપી અને ગીત ગાયું હતું અને ભારતીય હોવાનો ગર્વ અદા કર્યો હતો. આ કાર્યક્રમમાં નાના બાળકોએ અલગ અલગ અવનવી કૃતિઓ, મિમિક્રી, નાટકો, શૈક્ષણિક નોલેજ તેમજ દેશભક્તિ જેવા ગીતો રજૂ કરી મહેમાનોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમજ આ કાર્યક્રમ દરમિયાન જસદણ તાલુકામાં કવિ અને લેખકના ઇતિહાસમાં નાની ઉંમરે ગુંજતું મોટું નામ એટલે કે જીગર કવૈયા, કે જેઓએ વિદ્યાર્થી તેમજ વાલીઓને શિક્ષણ વિશે પોતાની મધુર વાણીમાં રસપાન કરવા વિદ્યાર્થી તેમજ વાલીઓને જાગૃત કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સરદાર સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી તેમજ ભરતભાઈ છાયાણી, ભીખાભાઈ રોકડ, મહેશભાઈ લીંબાસિયા, ભાવેશભાઈ છાયાણી સહિતના આગેવાનો અને વાલીઓ સહિત બહોળી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને આ કાર્યક્રમને અનોખી દિશા આપી હતી. આ સ્કૂલની વિશેષતા એ પણ છે કે અન્ય સ્કૂલોમાં સારી ટકાવારી અને ડોનેશનવાળા વિદ્યાર્થીઓને ફર્સ્ટ પ્રવેશ આપવામાં આવે છે, જ્યારે આ સ્કૂલની અંદર નબળામાં નબળો વિદ્યાર્થી હોય તો પણ તેને પ્રવેશ આપવામાં આવે છે. આ સ્કૂલના ટ્રસ્ટીઓનું કહેવું છે કે નબળો વિદ્યાર્થી હોઈ શકે પણ કમજોર નહીં, માટે દરેક સ્કૂલોએ વિદ્યાર્થીઓને સમજવા જોઈએ અને તેનામાં રહેલા ટેલેન્ટને સમજીને તે વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરવા જોઈએ, જેથી તેનું રિઝલ્ટ આપોઆપ સારું આવી શકે. શ્રી કેશવ શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ લીંબાસિયા તેમજ ભાવેશભાઈ છાયાની અને આ સંસ્થાના સમગ્ર સ્ટાફે આ કાર્યક્રમની ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા પાછળ પ્રકાશભાઈ પ્રજાપતિએ પોતાની મધુર અને મોજીલી વાણીમાં કાર્યક્રમનું છેક સુધી એન્કરિંગ કરી આખરી ઓપ આપ્યો હતો. મારો પરિચય અશ્વિન પટેલ, વાલી તરીકે હું બે શબ્દો કહીશ. એમાં થીમ્સ આપેલી છે કે વિચારોનું વાવેતર, એનું પ્રૂફ આજે આપણે કાર્યક્રમમાં માણી રહ્યા છીએ કે અલગ અલગ ઇવેન્ટોથી, કે બીજું તો મારે શિક્ષકગણ વિશે કે વિદ્યાર્થીગણ વિશે કંઈ કહેવું પડે એવું જ નથી, એવો આપણો આજનો પ્રોગ્રામ રહેલો છે. આજના આ શ્રી કેશવ શૈક્ષણિક સંકુલ વતી જે કાર્યક્રમ વિચારોના વાવેતરનું જે આયોજન કર્યું, એમાં ખાસ કરીને જે વિદ્યાર્થીઓની અંદર સુપ્ત શક્તિ જે રહેલી છે એને બહાર કાઢવામાં મહેશભાઈ, ભાવેશભાઈ અને એમના સ્ટાફની ખૂબ સારી મહેનત છે. બીજું કે જે ઇનામ વિતરણ કરી અને જે શિક્ષકોનો ઉત્સાહ વધ્યો અને વિદ્યાર્થીઓને જે પ્રોત્સાહન આપ્યું અને સાથે સાથે વાલીઓને પણ જે ઉત્સાહ વધાર્યો, એ બદલ એમની કામગીરી ખૂબ સરસ અને સારી છે. એ બદલ હું એમને પણ એવી શુભેચ્છા પાઠવું છું કે દર વર્ષે આવો જ કાર્યક્રમ કરે અને દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓનો સતત ઉત્સાહ વધારી રહે. ખરેખર આ પ્રોગ્રામની અંદર વિચારોનું વાવેતર, બાળકની દ્રષ્ટિએ જુઓ તો બાળક અગાઉનું વિચારી શકે એવું પ્લાનિંગથી આ સંકુલ એના સતત માર્ગદર્શન અને શિક્ષણ આપતું રહેશે. હવે જે બાળક નબળું હોય એને તો બધા વિદ્યાર્થીઓને કે શિક્ષકો બધા ટેલેન્ટ કરશે, કારણ કે અમારા સ્કૂલની અંદર તમામ બાળકોને માતા પિતા સમાન સારા શિક્ષણ અને શિક્ષણની સાથે અવનવી ઇતર પ્રવૃત્તિઓને અને રસપ્રદ એવી માહિતી શિક્ષકો દ્વારા અને ટ્રેનિંગ અલગ અલગ આપવામાં આવે છે. અમારું શિક્ષણ સમગ્ર સ્કૂલ કરતાં અલગ છે. પહેલાં અમે પ્રોત્સાહન માતા પિતાને તેમજ એના વડીલોને પ્રત્યે લાગણી કઈ રીતે રાખવી અને કઈ રીતે આગળ વધવું એના માટેને અમે પ્રોત્સાહન આપીએ છીએ. અને શિક્ષણની સાથે સાથે અમે એક મિડ બ્રેઇન એક્ટિવેશન, કે જેઓ બાળકનું માઇન્ડ ડેવલપ થાય એના માટેના સેમિનાર પણ યોજવી છીએ, પેરેન્ટિંગ સેમિનાર યોજીએ છીએ કે વાલીને બિઝનેસમાં કઈ રીતે આગળ વધવું, એના બાળક છે એના બાળક પ્રત્યે કઈ રીતની લાગણી રાખવી એના માટે પણ અમે આયોજન કરીએ છીએ. રાજ પહાડાનો રિપોર્ટ, જસદણ.